પાડોશી રાજ્યમાંથી ઘણા મોટા પ્રમાણમાં વિદેશી દારૂ ગુજરાતમાં ઘુસાડવામાં આવતો હોય છે. આમ તો ગુજરાતના સરકારી ચોપડે ગુજરાતમાં દારૂબંધી છે, આ વાક્ય મોટા અક્ષરે લખાયું છે. છતાં ગુજરાત તેમજ અન્ય રાજ્યોને જોડતી સરહદો ઉપરથી રોજનો લાખો કરોડો રૂપિયાનો દારૂ ઝડપાય છે, જેની સામે રોજની લાખો બોટલો દારૂ આ ગુજરાતીઓ ગટગટાવી જાય છે. સરહદ ઉપરથી પસાર થવા માટે બુટલેગરો નવી નવી તકનીક પણ અપનાવતા હોય છે. કેટલાક સરહદ વટાવી શકે છે તો કેટલાક પકડાઈ પણ જાય છે. બનાસકાંઠાની પાંથાવાડા પોલીસે બાતમીના આધારે આજરોજ પાંથાવાડા પોલીસ સબ ઇન્સ્પેક્ટર MM કુરેશી પોલીસ સ્ટાફના માણસો સાથે ગુંદરી ચેકપોસ્ટ ઉપર વાહન ચેકિંગ હાથ ધર્યું હતું. એ સમય દરમિયાન RJ પાર્સિંગનું ટેન્કર આવી પહોંચ્યું હતું, જેના ઉપર ભારતીય પેટ્રોલિયમની સાથે તમામ ચિહ્નો લખવામાં આવ્યા હતા. તે હકીકતના આધારે પાંથાવાડા પોલીસે શંકાના આધારે આ ટેન્કરની તપાસ કરતા અંદરથી ભારતીય બનાવટનો વિદેશી દારૂની બોટલો મળી આવી હતી. બોટલોની ગણતરી કરતા કુલ 14,868 બોટલો મળી આવી હતી, જેની કિંમત 64,33,200 રૂપિયા તેમજ ટેન્કરની કિંમત 10 લાખ સાથે કુલ 74,35,700 મુદ્દામાલ જપ્ત કરી દારૂની હેરાફેરી કરતા ટેન્કર ચાલક હનુમાનરામ ચૌધરી સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.